गुड मॉर्निंग मित्रों मित्रों आज आपणे पाठ 5 नी अंदर हिम छोड़ो चळवळ मित्रों इतिहास नी अंदर आ एक छेल्ली चळवळ हती देश आजाद थयो एना पहला नी छेल्ला छेल्ली सरहद चळवळ कहीए ने तो आ हिम छोड़ो चळवळ छे मित्रों एम कहेवाय छे के 1942 ની અંદર આ ચળવળ શરૂ થઈ હતી અને આના કેટલાક અંશો હું તમને કહું ને મિત્રો તો હિન્દી પિક્ચર છે અનિલ કપૂરનું 1942 એ લવ સ્ટોરી આ પિક્ચર ની અંદર આ ચળવળના કેટલાક ઉદાહરણો પણ આપેલા છે આ ચળવળ એકદમ શાંત સ્વરૂપે થઈ હતી મિત્રો અને આ છેલ્લી ચળવળ હતી દેશની આઝાદી માટે तो જોઈએ મિત્રો આ ચળવળની અંદર એમ હતું કે વિશ્વયુદ્ધમાં જે સમય બદલાયો એમાં આપણે નક્કી કર્યું હતું કે વિશ્વયુદ્ધ થયું એટલે ગાંધીજી એવું કહ્યું કે ભાઈ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડની સરકારને આપણે વધારે હેરાન નથી કરવી એટલે આપણે સત્યાગ્રહ બંધ કરી અને વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરીશું અને એ સમય દરમિયાન આપણે વિનોબા ભાવેને આપણે એક વ્યક્તિગત સત્યાગ્રહ રૂપે શરૂઆત કરાવી હતી પરંતુ વિશ્વયુદ્ધ પૂરું થવા આવ્યું છતાં પણ અંગ્રેજોની કઈ અસર ન થઈ એટલે વ્યક્તિગત સત્યાગ્રહનું બંધ કરવાનો નિર્ણય લીધો 1942 માં મિત્રો કિપ્સ મિશનની દરખાસ્ત દ્વારા પણ સિદ્ધ થયું કે ભાઈ આ અંગ્રેજો ભારતને છોડવા નથી માંગતા ગાંધીજીને ખબર પડી ગઈ કે અંગ્રેજો કોઈ પણ કારણે ભારત છોડવા માંગતા નથી અને ક્યાંથી માંગે મિત્રો 300 વર્ષથી રાજ કરેલું હોય હે માં અને ગુલ્ટી ખાવા મળતું હોય ભારતને લૂંટીને ઇંગ્લેન્ડ સમૃદ્ધ થતું હોય તો પછી એ દેશ પર કઈ જીવ મુક્તમાં મૂકીને ચાલે જાય મિત્રો એટલા માટે નક્કી થઈ ગયું કે ભાઈ ભારતને એ લોકો આઝાદી આપવા માંગતા નથી એને હિન્દુસ્તાને સ્વરાજ્ય આપવાનો એમનો કોઈ પણ ઈરાદો નથી એટલા માટે આ ભારતની પ્રજા હતાશામાં આવી રોષમાં આવી ગુસ્સામાં આવી અને ગાંધીજીએ પણ કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની નિરાશા હતાશા છોડી અને આ લડત લડવા માટે તૈયાર થઈ જાઓ ગાંધીજી એટલો સુધી કીધો હતું કે આ લડત મારા જીવનની અંતિમ લડત છે અને એમ નક્કી થયું એ પણ મારે મુંબઈની અંદર મારે કોંગ્રેસ સમિતિની અંદર ગાંધીજીની આગેવાની નીચે 8 ઓગસ્ટ 1942 ની રાત્રે મિત્રો આમ તો જોજો હે અહીંયા 9 ઓગસ્ટ લખ્યું છે પરંતુ 8 ઓગસ્ટ 1942 ના રાત્રે હિંદ છોડો ચળવળની શરૂઆત એટલે કે હિંદ છોડો ચળવળને ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એમ કહેવાય કે ઠરાવના બીજા જ દિવસે વહેલી સવારે અંગ્રેજોએ જે આ આંદોલનકારી જે હતા નેતાઓ એ બધાની ધરપકડ શરૂ કરી નાખી ગાંધીજી સરદાર વલ્લભભાઈ જવાહરલાલ નહેરુ મૌલાના આ બધા અગ્રણીય એવા નેતાઓ હતા બધાની શું કરી ધરપકડ શરૂ કરી નાખી વર્તમાન પત્રો એ વખત મિત્રો મીડિયા ટીવી ચેનલો કઈ નહોતું એ વખતે ફક્ત ન્યૂઝ પેપર જ હતા આ વર્તમાન પત્રો ઉપર એમણે શું કરી નાખ્યું પ્રતિબંધ મૂકી દીધો એટલે જાહેરાત થાય જ નહીં ને કોઈને ખબર પણ ન પડે કે આંદોલન કેટલો સુધી આવ્યો શું આવ્યો અત્યારે તો મોબાઈલ આવી ગયા બરાબર ને ટીવી ચેનલો આવી ગઈ એટલે હાલમાં જે અત્યારે હાલ જો ખેડૂતોનું આંદોલન છે રજી રજરી હાલ દિલ્હીમાં શું બન્યું એક મિનિટ પહેલા એ પણ આપણને ખબર પડી જાય જ્યારે એવા પહેલાના સમયમાં આવું કંઈ હતું નહીં એટલા માટે મિત્રો એ લોકો આ વર્તમાન પત્ર ઉપર જ બીજા દિવસ વર્તમાન પત્ર વાંચે ત્યારે ખબર પડે કે ભાઈ શું બન્યું હતું એમાં તો આ વર્તમાન પત્ર ઉપર મિત્રો શું કરી નાખ્યું અમે તો પ્રતિબંધ મૂકી દીધો સાથે સાથે જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી પાડવામાં આવ્યા ગાંધીજી સહિત દરેક દેશ નેતાઓની ધરપકડ કરવામાં આવી એટલા માટે ગાંધીજીએ કહ્યું હતું કે
આઝાદી માટે મારી આ અંતિમ લડત છે માટે લોકોનું જ બલિદાન કરવા તૈયાર હતા એમને એક સૂત્ર પણ આપ્યું હતું શું કરેંગે ઓર મરેંગે યાદ રાખજો ગાંધીજીનું સૂત્ર કરેંગે યા મરેંગે આ સૂત્ર કોણે આપ્યું હતું ગાંધીજીએ આગળ છે મિત્રો હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાળ તો દેશના ગામો શહેરોની અંદર મજદૂર લોકો યુવાનો વિદ્યાર્થી શિક્ષકો સ્ત્રીઓ વેપારી બધા જ લોકો આ આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો જમશેદની અંદર લોખંડ પોલાદના કારખાનામાં મદ્રાસની મુંબઈ અને મદ્રાસમાં કાપડની મિલોમાં હડતાળ પડી હતી મિત્રો એકલું અમદાવાદની અંદર એ સમયે કેટલા 75 મિલો અને 75 મિલોમાં 1,00,000 ઉપર કારીગરો 1,40,000 મિત્રો 1,40,000 કારીગરોએ કેટલા દિવસ 105 દિવસ સુધી હડતાલ કરી હતી વિચાર કરો જે કારીગરોએ મિત્રો દર રોજે રોજની રોજગારી લઈને પોતાનું ભરણપોષણ પૂરું કરતા હોય છે એ કારીગરોએ દેશ માટે 3.5 મહિના કેટલા મહિના 3.5 મહિના હડતાલ પાડી હતી સ્વયંભૂ હડતાલ મિત્રો કોઈ કામ કરવાનું જ નહીં વિચાર કરો 3.5 મહિના સુધી દેશની આઝાદી માટે એમને બલિદાન આપી દીધું હતું અરે શાળા કોલેજોમાં તો હડતાળ એ તો જોકે પડી જવાની એમાં તો કઈ ઓપ્શન નથી એ તો પહેલા પડી જાય શાળા કોલેજોમાં બાળકો તો પહેલા પડી જાય એ તો 312 મહિના પાડી દે તો પણ પડી જાય હડતાળ અમદાવાદમાં આવી રીતે 3.5 મહિના સુધી સંપૂર્ણ બજાર બંધ હતું આ હડતાળો પડી એનો પ્રત્યાઘાત છે મિત્રો હિંદ છોડો આંદોલન દરમિયાન કઈ જગ્યાએ વારફોર પણ થઈ કેટલી જગ્યાએ તોફાનો પણ થયા તો દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર પર ભડકી ઉઠ્યો શાંત દેખાવની સામે દમન નીતિ આપના શહેરો અને ગામડાઓમાં લોકોના ટોરાઓ તાર ટેલિફોન રેલવે સરકારી મકાન પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન સરકારી કચેરી રસ્તા શાળા કોલેજ વગેરે તોડી નાખવાનો શરૂઆત થઈ ગઈ મિત્રો મિલકતને લૂંટવામાં આવતા આગવતના બનાવો બનાવવામાં આવતા એમાં સૌથી વધુ જો નુકસાન થાય ને મિત્રો તો સૌથી વધુ નુકસાન કોને રેલવેને થતું હતું મિત્રો અરે કેટલાક વિસ્તારોમાં તો લોકોએ બોમ્બ પણ ઉપયોગ કર્યો હતો એકબીજા ઉપર નાખવા માટે અરે લડતને કચડી નાખવા માટે કઈ સરકાર બેસી રહી છે નહીં મિત્રો લડતને કચડી નાખવા માટે સરકારે પણ સામે પ્રયત્ન કર્યા પરંતુ દરેક પ્રયત્ન કેવા નિષ્ફળ અરે આ લડતને રોકવા માટે સરકારે નહીં હોય એવા ઉપાયો પણ કરેલા અરે અહીંયા એ સમયે એમને સરકારે 70,000 લોકોને જેલમાં પૂર્યા કેટલા 70,000 લોકોને તો જેલમાં પૂર્યા હતા 538 વાર ગોળીબાર કર્યો હતો મિત્રો કેટલી વખત 538 વખત ગોળીબાર કરવામાં આવ્યો 1,028 માણસો મૃત્યુ થયા છે અને 3200 માણસોને ઈજા પણ થઈ હતી સાથે સાથે અમદાવાદ પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીનું પણ મૃત્યુ થયું હતું આ લડતની અંદર મિત્રો જે વ્યક્તિગત અને સામૂહિક વીરતા બતાવીને જે બ્રિટિશ સરકાર પણ એને છાપ પડી કે ભાઈ હવે ભારતમાં વધારે લાંબા સમય સુધી રાજ કરી શકાય નહીં અરે મિત્રો આ ચળવળ સ્વયંભૂ હતી આનું કોઈ નામ નહોતું આપવામાં આવ્યું કે હિંદ છોડો એક સ્વયંભૂ જાતે જ ઉત્પન્ન થયેલો શબ્દ છે આ હિંદ છોડો ચળવળ આ સૂત્રમાં સંસ્થાનિક સ્વરાજનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો હવે તો આપણે કેવો પૂર્ણ સ્વરાજ અને પૂર્ણ સ્વરાજની માગણી પ્રતિબંધ મળી અને એમ કહેવાય છે કે 1942 ના 5 વર્ષ પછી આ
देश ने आजादी मिली એટલે આ દેશની આઝાદી માટેનો આ સૌથી છેલ્લામાં છેલ્લો મિત્રો આંદોલન હતો. પરીક્ષાની અંદર આ હિંદ છોડો આંદોલન પૂછાય તો તમારે તૈયાર કરી નાખવાનું. પરીક્ષામાં મોસા એપી છે, ટૂંક રોજમાં આવે, તમારે સાથી 8 વાક્યો તેના તૈયાર કરી નાખવા પડે મિત્રો. એના પછીની વાત છે ને તો આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ. આ ખાસ દેશની આઝાદી માટે મિત્રો એક એવો ક્રાંતિ એક એવો માણસ મિત્રો આપણને મળ્યો હતો. ખરેખર એ માણસ જો ગાંધીજીના મિત્રો ગાંધીજીના સાથ આપે કાં તો ગાંધીજી એ માણસને જો સાથ આપ્યો હોત તો ખરેખર આજે દેશને વહેરા આઝાદી મળી ગઈ હોત. પરંતુ એવું થયું નથી મિત્રો. આ આઝાદી ફોજની સ્થાપના કરનાર સુભાષચંદ્ર બોઝ, પહેલા તો મિત્રો પરીક્ષાની અંદર ટૂંકમાં પૂછાય આઝાદી ફોજ પણ પૂછાય અને સુભાષચંદ્ર બોઝ વિશે પણ પૂછાય, બરાબર. તો સૌથી પહેલા તો એ કે સુભાષચંદ્ર બોઝનો જન્મ, સુભાષચંદ્ર બોઝ મિત્રો તમને પૂછાય તો યાદ રાખજો તેમનો જન્મ મિત્રો આમનો જન્મ ઓડિશા રાજ્યમાં. કયો? ઓડિશા રાજ્યના કટક શહેરમાં 23મી જાન્યુઆરી 1857. પિતાનું નામ મિત્રો શું હતું? રાય બહાદુર. અને માતાનું નામ જાનકીના પાર્વતી દેવી, સોરી. મિત્રો જન્મ ઓડિશા રાજ્યનું કટક શહેર, અને આ 23મી જાન્યુઆરી 1857માં એમનો જન્મ થયેલો. પિતાનું નામ હતું રાય બહાદુર જાનકીનાથ બોઝ, કાનૂની વકીલ હતા મિત્રો. અને માતાનું નામ હતું પાર્વતી દેવી, જે ધાર્મિક વૃત્તિવાળા હતા. મિત્રો આ બંગાળી છોકરાને એમ માનવામાં આવતું હતું કે ભણી ગણીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ગવર્નર જનરલની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કોઈ સારી એવી સરકારી નોકરી કરશે, વફાદાર બનશે. પરંતુ એવું થયું નહીં. જે સરકાર ગવર્નરને વફાદાર તરીકે રહેશે એનો વિરોધી બન્યો, એને દૂર દેશમાંથી દૂર ભગાડવા માટેનો સૌથી આગેવાન વ્યક્તિ બન્યો આ મિત્રો. એટલે જેવું મા બાપે વિચાર્યું હતું એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં બન્યું છે એનું મિત્રો. પણ આ માટે કેટલાક કારણો જવાબદાર હતા. જ્યારે પણ સુભાષચંદ્ર બોઝ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજની અંદર જ્યારે ભણતા હતા ત્યારે મિત્રો ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થયા. તેઓ વધારે ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા. આઈસીએસની પરીક્ષા અત્યારે હાલમાં આ પરીક્ષાનું નામ છે આઈએસની પરીક્ષા, કલેક્ટરની પરીક્ષા. એ પરીક્ષામાં તેઓ 4 નંબરમાં ઉત્તીર્ણ થયા. જો ધાર્યા હોત તો કોઈ સારા એવા ઉચ્ચ અધિકારી બન્યા હોત મિત્રો, પરંતુ એમને એ સ્વીકાર્ય હતું નહીં. પ્રેસિડેન્સી કોલેજમાં ભણતા ત્યારે જ એક અધ્યાપક ઓ આમની અસર એમની પર ખરાબ અસર પડી હતી. કારણ કે આ ઓછ છે એ રંગભેદની નીતિમાં માનતો હતો. કોલેજમાં ગોરાઓ જે ભણતા ગોરાઓ એમને ભણાવતા અને ભારતીય લોકોને ભણાવતા નહીં. એટલે ભણતા ત્યારથી જ મિત્રો આ સુભાષચંદ્રના મગજ ઉપર એક ખરાબ અસર પડી ગઈ હતી રંગભેદ નીતિની મિત્રો. બીજ ક્રાંતિના બીજ એમને ભણતા ત્યારથી જ રોપાઈ ગયા હતા એવું માનવામાં આવે છે. તેઓ મિત્રો સ્વરાજ પક્ષમાં જોડાયા. સ્વરાજ પક્ષ યાદ રાખજો,
1923 ની અંદર સ્વરાજ્ય પક્ષમાં જોડાયા હતા અને થોડા જ સમયની અંદર અતિ પ્રિય નેતા બની ગયા હતા. અરે એમને કાનૂન ભંગની લડતની અંદર જેલવાસ પણ ભોગવ્યો હતો. 1938 ની અંદર મિત્રો ફક્ત 41 વર્ષની ઉંમરમાં તેઓ હરિપુરા એટલે સુરત ની અંદર કોંગ્રેસ અધિવેશન ના પ્રમુખ સ્થાને આવી ગયા. ફક્ત 41 વર્ષની ઉંમરની અંદર એક પ્રમુખ સ્થાને એની પસંદગી કરવામાં આવી. પરંતુ મિત્રો મેં તમને કીધું ને કે નિયતિને આ મંજૂર નહોતું. એટલા માટે ગાંધીજીના વિચારો અને સુભાષચંદ્ર બોઝના વિચારો સેટ ન થયા. એટલે એમને કોંગ્રેસમાંથી છોડી અને ફોરવર્ડ બ્લોક નામની નવી રાજકીય સંસ્થા સ્થાપી અને લોકોને બ્રિટિશરો પ્રત્યે વિરુદ્ધ જનમત જાગૃત કરવા માટે એમને પ્રવાસો શરૂ કરી નાખ્યા. મિત્રો એમની ધરપકડ કરવામાં આવી, કારાવાસ કરવામાં આવ્યો, નજરકેદ રાખવામાં આવ્યા. અને એમને જ્યારે કારાવાસ કરવામાં આવ્યો ત્યારે મિત્રો એમને અમરના ઉપવાસ શરૂ કર્યા. અમરના ઉપવાસનો મતલબ શું મિત્રો? જ્યાં સુધી મળીએ ને ત્યાં સુધી ઉપવાસ. તબિયત બગડી ગઈ એટલે એમને પોતાના જ નિવાસ સ્થાન ઉપર અંગ્રેજોએ પોતાના જ ઘરમાં નજરકેદ રાખ્યા. ત્યાં આગળ તેઓએ પઠાણનો વેશ ધારણ કરી અને પોતાના જ ઘરમાંથી અંગ્રેજોની નજરકેદમાંથી છટકી ગયા. અને ત્યાંથી તેઓ શરૂ થાય છે. તેઓ સૌથી પહેલા કોલકાતાથી પેશાવર, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, રશિયા, જર્મની પહોંચી ગયા. 28 માર્ચ 1942 ના રોજ જર્મનીના રેડિયો ઉપર જ્યારે એમને પ્રવચન આપીને ત્યારે અંગ્રેજોને ખબર પડી કે આ તો જર્મની, જર્મનીમાં કે કારણ કે બીજું વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇંગ્લેન્ડ એકબીજાના દુશ્મન હતા. એટલે એમને ખબર હતી કે જો ઇંગ્લેન્ડને હરાવવા હોય, ઇંગ્લેન્ડને અંગ્રેજોને દૂર કરવા હોય તો જર્મની સાથ આપશે. અને એ વખતે જર્મનીની અંદર કોણ હતો? તો હિટલર. મેં અગાઉના વિડીયોમાં તમને કહ્યું હતું કે એડોલ્ફ હિટલર જે જર્મનીની શાસન દુરા સંભાળી હતી, તો આ હિટલર સાથે મિત્રો એને વાતચીત શરૂ કરી હતી. અરે એમને ત્યાં આગળ રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા એવા 3000 સૈનિકોને ભેગા કર્યા હતા મિત્રો. ભારતમાંથી છટકી અને તેઓ જાપાનમાં રહેલા એવા કોણ? રાસબિહારી બોઝે એના મંડળોમાં સાંકળતી એક સંસ્થા જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ નામની મધ્યસ્થ સંસ્થા સ્થાપી. ભારતની ખરેખર અહીંયા મિત્રો ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિંદ ફોજ ઊભી કરવાનો નિર્ણય અને એમાં જુદા જુદા દેશમાં વસતા લોકો મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, મ્યાનમાર 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જુઓ દેશમાં રહીને અંગ્રેજો વિરુદ્ધ કામ તો થઈ શકે પણ વિદેશમાં રહીને અંગ્રેજો વિરુદ્ધ કામ કરવાનું આ સુભાષચંદ્ર બોઝના માટે છે. એમને વિવિધ દેશની અંદર જેટલા ભારતીય હતા એમને ભેગા કર્યા અને ત્યાંથી અંગ્રેજો ઉપર આક્રમણ કરવા માટેની યોજના બનાવી છે. અરે જાપાનમાં હાથના યુદ્ધ કેદ તરીકે પકડાયેલા મોહનસિંહ પણ પરિષદમાં હાજરી આપી હતી જેમાં રાજબિહારી બોઝ પ્રમુખ સ્થાને ચૂંટાયા હતા. મિત્રો તો આ સુભાષચંદ્ર બોઝ વિશે ટૂંકમાં પરીક્ષાની અંદર તૈયાર કરી નાખવી ખાસ. આપણે આઝાદ હિંદ ફોજ વિશે તો આવતીકાલે જોઈ લઈશું મિત્રો. એ કેવી એટલે પાર્ટ પણ મિત્રો પૂરો થઈ જશે. તો આ સુભાષચંદ્ર બોઝ જન્મ, પિતાનું નામ, માતાનું નામ, ભણતી વખતે પરીક્ષાઓ વિશે, પ્રમુખ બન્યા ત્યાંથી પછી કાર ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરી, ત્યાંથી તેઓ જેલમાં ગયા, જેલમાંથી અમરના ઉપવાસ કર્યા, ત્યાંથી મિત્રો વિદેશમાં ગયા. આ બધી જ આખી આખી સ્ટોરી મિત્રો તમે એની ટૂંક નોંધની અંદર મિત્રો મુદ્દા વાઇઝ લખી શકાય. ઓકે, આવતી વખત આપણે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિશે જોઈશું બરાબર. આજે હિંદ છોડો જર્મન અને સુભાષચંદ્ર બોઝ આ બે ટૂંક નોંધ તમારે તૈયાર કરી અને લખી નાખવાની છે. ઓકે.